નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપાના બિનહરીફ ચૂંટાયા આ અગાઉ જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પર્યુષાબેન વસાવા ઉપર પ્રમુખ તરીકે કિરણ ભોગીલાલ વસાવા કારોબારી ચેરમેન તરીકે મમતા હિતેશ તળવી પક્ષના નેતા તરીકે મંજી સાકરિયા વસાવા તથા દંડક તરીકે સુભાષચંદ્ર બાબુ વસાવાની બિનહરીફ વરણી કરી હતી તમામ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે નવા વરાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષણ વસાવાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે ત્યારે અમે હવે જિલ્લાના સર્વાંગી વિકાસ કરીશું અને જિલ્લાના કોઈપણ અધૂરા રહેલા કામો પૂરા કરીશું તેમણે જિલ્લા પંચાયતમાં સ્વચ્છ અને લોકાભિમુખ વહીવટ આપવાની ખાતરી આપી હતી આ પ્રસંગે ચૂંટાયેલા સદસ્યો બંને નવા પ્રમુખ ઉપપ્રમુખને હાર પહેરાવી મો મીઠું કરી અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ નગરમાં વિજેતા પ્રમુખનું ભવ્ય વિજય સરઘસ પણ નીકળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા પંચાયતમાં આ અગાઉ કોંગ્રેસ અને બીટીપીનું શાસન હતું આ વખતે જિલ્લા પંચાયતમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળતા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો આજે ભાજપે જિલ્લા પંચાયતના સત્તાના સૂત્રો ગ્રહણ કર્યા હતા દીપક જગતાપ જેવી મારી પર વિશ્વાસ મૂકી અને નર્મદા જિલ્લાના પ્રમુખ તરીકેની વરણી કરી છે તે માટે સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોમાં અમે જે પણ કંઈક ત્રુટીઓ છે એ ત્રુટીઓ પૂરી કરવાના ભરપૂર પ્રયત્ન કરીશું જ્યારે આજે સંપૂર્ણ બહુમતી અમને મળી છે દરેક તાલુકામાં અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર બેસશે તાલુકાને જિલ્લામાં ત્યારે અમારે અમે સૌ પ્રથમ આ પ્રજાને માટે કોઈ પણ જે ખામીઓ રહી ગઈ છે અને જે કંઈ કામો અધૂરા રહ્યા છે એ પૂરા કરવાના દરેક અમે પ્રયત્ન કરીશું